सनातन ने लईने ઊભા થયેલા વિવાદની પણ કરીએ એ વિવાદ નહીં જે સનાતન વર્સિસ સ્વામિનારાયણ બની રહ્યો હતો પણ એ વિવાદ કે જેમાં સનાતન એચઆઈવી જેવો છે સનાતન મચ્છર જેવો છે સનાતન ડેન્ગ્યુ જેવી બીમારી છે જે પ્રકારના આ પ્રકારના નિવેદનો સતત આવી રહ્યા છે સાઉથમાંથી આવી રહ્યા છે દક્ષિણમાંથી આવી રહ્યા છે કદાચ આ પ્રકારના નિવેદન આપવાથી દક્ષિણમાં એમને ફાયદો હોઈ શકે કેમ કે દક્ષિણમાં એ રાજા હોય કે પછી સ્ટાલિન એ વાત સમજાવી શક્યા છે પોતાની પ્રજાને કે સનાતન એટલે મતલબ જજાતિવાદ હતો અને અમે એના સિવાયની વાત કરીએ છીએ દક્ષિણ જેટલું કલ્ચર્ડ છે સંસ્કૃતિથી ભરેલું છે મંદિરો છે બહુ સરસ માન્યતાઓ છે પણ એ બધાની સાથે ત્યાં અમુક પ્રકારની જાગૃતિ પણ છે કે જે દરેક વખતે અમુક રાજકીય વિચારધારાઓને માત્ર ધર્મ કે જાતિના આધારે સમર્થન નથી આપતી એ રાજાએ જે કહ્યું કે સ્ટાલિને જે કહ્યું ઉદયનિધિ સ્ટાલિને એ વાતની સાથે કોઈ સહમત ન હોઈ શકે કેમ કે તમે એ સમય યાદ કરો કે કોઈ પણ દિવસ બાકીના આ દેશમાં સનાતનની એ સૌથી મોટી વિશેષતા તમે એને માની શકો છો કે કોઈ દિવસ એના પર બોલવાથી કોઈ તમને મારવા આવી જાય એ પ્રકારની વાતો આ છેલ્લા કેટલાય વર્ષોથી એ રાજનૈતિક ઉપયોગના કારણે શરૂ થઈ બાકી એના પહેલાંના આટલા વર્ષો સુધી ક્યારેય એવું નથી થયું અત્યારે એ શરૂ થવા માંડ્યું છે તો પણ તમે સરખામણીએ તમે કોઈ દિવસ આ રાજનેતાઓને તમે ક્રિશ્ચિયાનિટી વિશે બોલતા નહીં સાંભળ્યા હોય આ રાજનેતાઓને તમે ઇસ્લામ વિશે પણ બોલતા નહીં સાંભળ્યા હોય કેમ કે ત્યાં એમને ખબર છે કે ત્યાં બ્લાસ્ફેમી નામે સિદ્ધાંત છે કે જો તમે ઈશ્વરની સામે બોલો છો એમના ઈશ્વરની સામે તો એ લોકોને તમને મારવાનો પણ અધિકાર છે અને એમને જે તે સાહિત્યમાં સાચું માનવામાં આવ્યું છે અને એટલે જ આ બ્લાસ્ફેમીના ડરથી કશું ન બોલતા લોકો સનાતન વિશે ક્યાંય પણ ગમે તે રીતે કંઈ પણ બોલી શકે છે અને એટલા જ માટે દરેકની પોતાની વ્યાખ્યાઓ છે સનાતન માટે દરેકની પોતાની સમજણ છે પણ એ સમજણથી ઉપરનો આ દેશનો એ ભાવ છે કે દરેકના ધર્મને એકબીજા પ્રત્યે આદર સત્કારથી જોવો પડે અને તમે ત્યારે નથી જોઈ શકતા ત્યારે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસ પક્ષની સામે એ રહે છે કે તમે તો ગઠબંધનમાં છો અને પછી તળિયા વગરના લોટાની જેમ જ્યાં ફાયદો મળે અહીંયા ફાયદો મળે તો અહીંયા હિન્દુ થઈ જાઓ અને ત્યાં ફાયદો મળે તો ક્રિશ્ચિયન ને ત્યાં ફાયદો થઈ જાય છે તો મુસલમાન આવી રીતે રાજનીતિ ન થાય તમારે સ્ટેન્ડ લઈને બોલવું પડે કે તમે ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા જે કહી રહ્યા છે એની સાથે સહમત છો કે નથી નથી સહમત તો કયા મુદ્દાઓ પર સહમત નથી સહમત છો તો કયા મુદ્દાઓ પર છો થોડી સહમતિ અસહમતિ કશુંક તો હોવું જોઈએ પણ જ્યાં અનુકૂળ નથી આવતું ત્યાં ચૂપ રહી જવું આ તો રાજનીતિનું કયું લક્ષણ છે તમને એવું લાગે છે કે આખો મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે તો વાત કરો તમારા રાજનેતાઓની સાથે તમારા ગઠબંધનના નેતાઓ છે બાકી તમે જ્યારે ઇન્ડિયા તરીકે લડવા જઈ રહ્યા હોય ત્યારે કોંગ્રેસ એવું કહે કે હું આમાં નથી માનતો તો પછી તમારું કોમન મિનિમમ પ્રોગ્રામ શું છે કયો એવો એજન્ડા છે જેના આધારે તમે બધા ભેગા થયા છો એજન્ડા એવો કહેવાય છે કે નફરત કે બાજાર મેં પ્યાર કી દુકાન જે કોંગ્રેસનો એજન્ડા છે તો એક બાજુ તમે વાત કરો છો કે તમે પ્રેમની દુકાન ખોલવા નીકળ્યા છો દરેક જગ્યાએ એવા ઉદાહરણ તરીકે ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલે સંદેશો લઈને નીકળ્યા છે બાઇક રેલી કરી રહ્યા છે બધી જગ્યાએ કહી રહ્યા છે કે અમે દરેક જગ્યાએ પ્રેમ પહોંચાડવા માંગીએ છીએ તો સનાતન એચઆઈવી જેવો છે સનાતન ડેન્ગ્યુ જેવો છે સનાતન આ બીમારી છે એને નાશ કરીને જ રહીશું આ કયો પ્રેમ છે જે તમે વેચવા નીકળ્યા છો અને કોને વેચશો ગુજરાતની એ પ્રજાને જે આ માન્યતામાં વર્ષોથી માનતી આવી છે પેઢીઓથી માનતી આવી છે અને એટલા જ માટે જ્યાં લાભ મળે ત્યાં એ પ્રકારનું સ્વરૂપ ધારણ કરી લેવું એ રાજનીતિનો જમાનો ગયો છે કોંગ્રેસ શું કામ કોઈ ક્લેરિટી સાથે આ વાત નથી કરી શકતી એનો બહુ જ મોટો પ્રશ્ન છે પરંતુ છતાંય એ નિવેદન તમિલ ભાષામાં છે ને એટલે તમિળ ભાષામાં સંભળાવવાનો કોઈ અર્થ ન હોવા છતાં પણ એકદમ સંક્ષિપ્તમાં એ રાજા જે બોલ્યા એને સાંભળીએ અમિત તંબી ઉદયનિધિ સ્ટાલિન અવર્ગલ પેસી પેચ્ચુ இன்றைக்கு இந்தியா முழுக்க ஒரு விவாத பொருளாக ஆகியிருக்கிறது அந்த விவாத பொருளுக்கு விடை சொல்லுகின்ற நிகழ்ச்சியாகவும் இந்த நிகழ்ச்சி அமைந்திருக்கிறது ஏனென்றால் சனாதனமும் விஸ்வகர்மா யோஜனமும் வெவ்வேறு அல்ல ஆனால் எனக்கு என்ன விந்தையாக இருக்கிறது என்றால் உதயநிதி ஸ்டாலின் அவர்கள் மென்மையாகத்தான் சொன்னார் மலேரியா போல டெங்கு போல ஒழிக்க வேண்டும் என்று மலேரியாவுக்கும் டெங்குக்கும் சோசியல் ஸ்டிக்மா இல்லை அது ஒரு அறுவறுப்பாக சமூகம் பார்க்காது அறுவருவாக பார்க்குற ஒரு ஒரு சனாதனத்தை சொல்லணும்னா முறைப்படி ஒரு காலத்தில் தொழுநோய் இருந்தது இப்போ ஹச்ஐவி இருந்தது எங்களை பொறுத்தவரை ஹச்ஐவி தொழுநோயை போல ஹச்ஐவி போல சமூக அவலம் நிறைந்த ஒரு நோயாகத்தான் நம்ம பார்க்கணும் ஒன்று இன்னொன்று சனாதர்மத்தை கடைபிடிங்கன்னு பிரதமர் சொல்கிறார் அவர் உள்ளபடியே கடைபிடிச்சிருந்தா இத்தனை வெளிநாட்டுக்கு போயிடக்கூடாது ஏன்னா ஒரு நல்ல இந்து வெளிநாடு கடல் கடந்து போகக்கூடாது உனக்கு ஊர் சுற்றுறதே வேலை சனாதன்மத்தை மீறி ஊர் சுத்துற ஒரு ஆளு சனாதனத்தை காப்பாத்துக்கிறேன்னு சொல்றது எவ்வளவு பெரிய அயோக்கியத்தனம் இந்த அயோக்கியத்தனத்துக்கு இன்றைக்கு அமைச்சரவையை கூட்டி சனாதனத்தை பற்றி நன்றாக பேசுங்கள் பறக்குங்கள் நேற்றைக்கு நான் சலாம் விட்டு இருக்கேன் பிரதமருக்கும் அமித்ஷாவுக்கும் அமித் நான்கு வருடத்தை பற்றி சனாதனத்தை பற்றி
விளக்க வேண்டும் என்று தெரிந்து கொள்ள வேண்டும் என்று விரும்பினால் அல்லது விவாதம் நடத்தி அதுதான் சரி என்று சொன்னால் திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பில் எங்களுடைய தலைவருடைய அனுமதியும் சொல்கிறேன். மோடி அவர்களே, அமித்ஷா அவர்களே, 10 லட்சம் பேர் அல்ல 1 கோடி பேரை டெல்லியிலே திரட்டுங்கள். உங்க சங்கராச்சாரிய எல்லாத்தையும் மேல உட்கார வை. உங்க எல்லா சாமானியும் கொண்டுட்டு வா. பில்லு அம்பு கொடுவா கத்தி எல்லாத்தோடையும் நிக்க வச்சுக்க. நான் வெறும் பெரியார் புத்தகத்தோட அம்பேத்கர் புத்தகத்தோட வரேன்.